नमस्कार, आप જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ। એક મહત્વના સમાચાર ભાભરથી। આવતીકાલે 14મી માર્ચના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભાભરની જલારામ ગૌશાળાની મુલાકાતના પગલે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ભાભર ગૌશાળા ખાતે બેઠક યોજાઈ। આવતીકાલે 14મી માર્ચને રવિવારના રોજ સવારે 10 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભાભરની જલારામ અને હરિધામ ગૌશાળાની મુલાકાતે આવી રહ્યા છે। ભાભરની જલારામ ગૌશાળાની 4 જેટલી શાખાઓમાં 10,000થી વધુ માનવી લૂલી લંગડી અકસ્માત થયેલ અને બીજા રોગથી પીડાતી ગાયો અને ગૌવંશની સારવાર અને સંભાળ રાખવામાં આવે છે। આ સેવાકીય પ્રવૃત્તિઓ વધુ સારી રીતે કરી શકાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે કાલે બીમાર ગાયો માટે નવીન ગૌ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। રાજ્યપાલની મુલાકાતના પગલે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જલારામ ગૌશાળાની મુલાકાત લઈ અધિકારીઓ અને ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી રાજ્યપાલના કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ તમામ વ્યવસ્થાઓ ગોઠવી કાર્યક્રમને સફળ બનાવવા અને કાર્યક્રમમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરી દરેક લોકો માસ્ક ફરજિયાત પહેરે તેની તકેદારી રાખવા તાકીદ કરી હતી। તેમણે સુઈગામના પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારીઓને પોતાના વિભાગને લગતી તમામ કામગીરી સુચારુ રીતે પૂરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે ભાભરની જલારામ ગૌશાળા દ્વારા બીમાર અને અશક્ત ગાયોની સેવા અને સારવાર માટે છેલ્લા 25 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। બીમાર કે અકસ્માતનો ભોગ બનેલી ગાયોને 19 જેટલી એમ્બ્યુલન્સ મારફત જુદા જુદા સ્થળોથી અહીં લાવી તેમની સારવાર કરવામાં આવે છે। એના માટે 350 જેટલા માણસોનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે, જેનો વાર્ષિક રૂપિયા 15 કરોડ જેટલો ભાવ ખર્ચ થાય છે। દાતાઓના સહયોગથી ચાલતી જલારામ ગૌશાળામાં રોજની સરેરાશ 15થી 25 બીમાર ગાયો આવે છે। વાર્ષિક 1,000થી 1,500 જેટલી ગાયોનો વધારો થાય છે। આ ગૌસેવાના મહાન કાર્યમાં વેગ લાવવાના આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યપાલની મુલાકાત સંદર્ભે યોજાયેલી આ બેઠકમાં જલારામ ગૌશાળાના ટ્રસ્ટી લીલાધરભાઈ ઠક્કર, મુકેશભાઈ ઠક્કર, સુઈગામના પ્રાંત અધિકારી નવલદાન ગઢવી, સિવિલ સર્જન ડૉક્ટર ભરતભાઈ મિસ્ત્રી સહિત સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રવીણ સિંહ રાઠોડ, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, ભાભર।